વિદ્યાર્થી મિત્રો પાઠ બેના પહેલાં વિભાગમાં આપણે જોયું કે ઘરીમાં કોને કહી શકાય એ કુસુમા યુદ્ધના પાત્ર દ્વારા આપણને સચોટ સમજાય છે કારણ વાતે વાતમાં પોતે બાળક તેની માને મિસ કરે છે એટલે કે પોતાની માને ઝંખે છે મારી મા ક્યાં છે મા ક્યાં છે એમ અને પાઠ બેમાં હવે જે અપરમાં એટલે કે સ્ટેપ મધર આવ્યા છે તે શું કરે છે તો કે પાર્ટ પાર્ટ ભેમાં ખરીમાં બનવા પ્રયત્ન કરતી એ અપરમાં એના નિર્મળ પ્રેમના અવષધથી કુસુમાયુદ્ધની ખરીમાં બની શકશે તો આગળ વધીએ બાળક કુસુમાયુદ્ધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા કારણ કુસુમા યુદ્ધ રાતે જપકી ઝપકીને ઉઠી જતો પોતાની માને વારંવાર ઝંખતો એ માટે તેના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કરી લીધો છે પુરુષ સમજનો હતો તેને પરણવા તૈયાર થયેલી યુવતીએ કહી તે યુવતીને કહી દીધું કે ગત ગતપતિ પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેને ઉછેરવો પડશે અહીં પિતૃભાવના વ્યક્ત થાય છે પોતે પોતાના દીકરા માટે બીજી વાર આ લગ્ન કરવા તૈયાર થાય છે અને સાથે સાથે પોતે શરત પણ મૂકે છે કે મારા દીકરાનું તારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે એટલે કે પોતાના પુત્ર તરીકે જ યુવતીએ તે કબૂલ કર્યું એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમા પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો શું કેવા માગે છે અહીંયા તો કે એ પોતે ઉત્સાહથી એટલે કે કબૂલ કરીને એટલે પોતાના મનની વાતથી પોતે કબૂલ કરીને કુસુમા યુદ્ધને જાણે એનો જ દીકરો હોય એમ તેને માતૃભાવ ભૂખ્યા જે આને છે અન્ડરલાઈન કરશું માતૃભાવ ભૂખ્યા શા માટે કારણ કે કુસુમા યુદ્ધ પાસે બધું હતું પણ તે પોતાની માને ઝંખતો હતો એવી જ રીતના તેને નવી મમ્મી એટલે કે એણે શરૂ કર્યું છે તેને ઉછેર કરવાનું કુસુમાયુદ હવે ઉઠશો કે સાત વાગી ગયા ધીમેથી તે બાળકને જગાડતી હવે માતામાં ધૂપેલ નાખવું જોઈએ બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો હવે નાહી લ્યો કુસુમાયુદ્ધ નાહી લેતો એટલે કે બાળકને જે સવાર પડતા જ માતાની સાથે જ બાળકની સવાર પડતી હોય છે તેમ અહીં પણ કુસુ કુસુમાયુદ્ધને પોતાની જે માં છે એ આ સંસ્કારોનું સિંચન કરવા પ્રેરે છે ભાઈ હવે ઉઠી જાવ બે કરતા વધારે રોટલી ન ખવાય માતાને આજ્ઞા પાડી બાળક ઉઠી જતો બહુ દોડવું નહીં હો બાળકના પગ આજ્ઞા થતી અટકી જતા અને ચીજ પાડીને બોલાય જ નહીં બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો બાળકને રીતસર ઉછેરવાની વૃત્તિ અપર બામાં જાગ્રત થઈ ગઈ આની નીચે આપણે અન્ડરલાઈન કરીશું બાળક સુખી અને સારો થાય તે માટે તેણે ભારે જહેમત લેવા માંડી આપ સૌને ખ્યાલ હશે નાના મોટા દરેક ભાઈઓ બહેનોને કે જ્યારથી આપણે ઉઠીએ એટલે તરત જ આપણને સૌથી પહેલાં આપણી માતાની જરૂર પડે છે બાળક જન્મે ત્યારે પણ સૌથી પહેલાં એને માને સોંપાય છે એવી રીતના આપણી દિનચર્યા શરૂ થાય તો સૌથી પહેલા દૂધથી લઈ નાહવા ધોવાથી લઈ અને હવે આ માં જે છે એ પોતાના બાળકને દરેક પ્રકારના સંસ્કારોનું સિંચન કરે છે ચીસ પાડીને બોલાય નહીં બહુ દોડાય નહીં અને કુસુમાય પણ પોતાની આ માનું આજ્ઞાનું દરેક પ્રકારનું પાલન કરે છે બાળક સારો થતો ચાલ્યો આજ્ઞાધારક થતો ચાલ્યો પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી માં આવી હોય શું થયું એના મનમાં એવું થયું કે આ તો બધું મારી મમ્મી કરતી હતી એમ જ કરે છે પણ આવી માં હોય એમ આકાશમાં ઉડતું કલોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારે વિમાન બની જાય છે શા માટે અત્યાર સુધી કુસુમાઈ ઉદને ઘરના રાખતા હતા પણ આવી નાનામાં નાની ઝીણવટપૂર્વક બાબતને કોઈ એની જીણી જરૂરિયાતો ઝીણવટપૂર્વક બાબતનું ધ્યાન લેતું નહીં એમ આ જે અપરમાના એકાએક એના સિંચનથી તે કેવો થઈ ગયો કે આજ્ઞાધારી વિમાન જેવો બની જાય છે એ સ્થિતિ તે અનુભવે તે સ્થિતિ કુસુમા થઈ શું થઈ ગયું એકદમ આજ્ઞાકારી થઈ ગયો ડાયો થઈ ગયો તેના કપડામાં સ્વચ્છતા આવી તેની ગતિમાં સ્થિરતા આવી ગુચવનારી પરંપરાને બદલે ડાપણભરી શાંતિ શાંતિનો એને સૌને અનુભવ કરાવ્યો અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલીયો છોકરો નિશાળે જવાની પણ હાર પાડવા માંડ્યો આમ આખો દિવસ તેની સાથે કુસુમા યુદ્ધનું સિંચન જે અપરમાં કરતી આપણને પણ ખબર છે આપણા સૌનું સિંચન જો આપણે મમ્મી ન હોય તો થાય નહીં એક દિવસ સવાર ઉઠીને મમ્મી જો બારગામ જવાનું કહીને ગયા હોય તો આપણને તરત જ બીજાના ઘરે સેટ થવાનું ક્યાંય જમવા જવાનું મારું મૂકીને ગયા છે કેતા ગયા છે મને આમ આપવું જોઈશે ત્રણ એક પ્રશ્નો તો તમે આમ નામ પૂછી જશો તું ક્યારે આવીશ સૌથી પહેલો પ્રશ્નમાં જયારે આપણી સમક્ષ જવાની વાત કરે તો આપણે સૌથી પહેલા શું પૂછશું કે તમે ક્યારે આવશો પાછા અચાનક જો જવાનું થયું હોય તો પણ આપણે પૂછી લઈએ કે તો તમે પાછા ક્યારે આવશો આમ સૌથી પહેલા મોટો મોટો આદ્રશકો જે કહેવાય ને મમી ક્યાંક જવાની છે તો આપણું કેવી રીત ન થશે એમ અહીંયા બાળક જે કુસુબા યુજને જે આ માં આવી છે એના સિનસંતી ખૂબ જ થયું ભારતીય સંસ્કૃતિમાં તો પહેલેથી જ પરંપરા જ છે દરેક સંસ્કૃતિમાં છે પણ ભારતીય સંસ્કૃતિમાં તો કહેવાય છે કે જ્યારે शिवाजी महाराज महाराणा प्रताप છાસીની રાણી પોતાના ખબર છે ને તમને ઇતિહાસ તો ખબર જ હશે કે પોતાના બાળકને પીઠ ઉપર બાંધીને લડે છે એમ મા જીજાબાઈએ તો જ્યારે શિવાજી નાના હતા અને એને એને જવાબદારી સોંપતા ન હોય એમ પોતે હાલરડું ગાયું છે કે હે શિવાજી તારે મોટા થઈને કેવું કેવું બહાદુર બનવાનું છે એમ બાળકના સિંચનમાં આપણી સંસ્કૃતિ ખૂબ જ આગળ હોય છે અને આમ પણ કહેવાયું છે કે જેમ કંસાર ગોળ વિના કંસાર જે છે એ વાનગી છે એમાં ગોળ ન નાખે તો એ મોળું લાગે આપણે લાપસી કહીએ ને એમ તો સંસારમાં પણ જો માં ન હોય તો આપણને એ સંસાર મીઠો લાગે નહીં આપને ખબર હશે ગોળ વિના સુનો સંસાર માં વિના સુનો સંસાર એમ આ કહેવત અહીં લાગુ પડે માં જે છે એ ઝવેરચંદ મેઘાણીએ પણ કીધેલું છે કે જનની ની જોડ શખી નહીં જડેરી રોલ તમે આપેલા ભણી ગયેલા હશો આમ માં વગર દુનિયા નકામી છે